મિત્રો, આ છે શક્કરબાગ જૂનાગઢનો ભાગ 2 અને આની અંદર અમે બસની અંદર જઈએ છીએ સફારી પાર્ક. ગયા જમણી બાજુ જંગલી કૂતરા હે, જોવા ખૂણામાં હોતા. દીપડા હે ડાબી બાજુ, લેપડ. હા એટલે દીપડો હોય, દીપડો કાળો કાકા. હલો, પકડીને બેસી જજો. હાથ બાર નું કાઢતા, પિંજરામ છે તો એમને એમનો ફરવા જાવ. ટ્રેક તો ટ્રેક, જંગલ છો, આખું જંગલ. હિપ્પોપોટામસ જિંદગી માંથી તમારે તબેલો છે ઈ તો લોકલ ભેંસ છે. થોડા હરણિયા, થોડા હરણિયા જોઈ લો.
જો તમે અહીંયા આવો તો ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા છે. હું કેવું દીદી ભાઈ તમને? હા ભાઈ મારો ભાઈ, હા સમોસા વગેરે બધું વસ્તુ મળે છે. તો શીતલ નું તો તમે શું કેવાય, નાસ્તો પાણી કરી શકશો? તો અહીંયા મંગાવ્યું લાગે, મંગાવ્યું લાગે સર. હવે કઈ મંગાવ્યું છે? ખાલી અમને માહિતી બે તાઢા કરવાની છે. પાછો હું કે સોડા પીવાની છે, પાણી પીતાવી તો અમે સોડા પેલા પી લી. અનુડી તારા રે પ્રેમ મારી, આને કેવાય કાક પક્ષી, ગમે પક્ષી કેવાય, પાખું વાળું ઉડી હોય કે નહીં, મોટા પક્ષ છે, નાનું મોટું છે, ઉડી ન હોય ક્યાં, પક્ષી છે ગમે. ફોટો શૂટ માટે બાળકો માટે ડાયનોસોર બનાવેલો છે, અમે બાળકો માટે રમવાનું બનાવેલું છે. તો મિત્રો, પ્રાણી સંગ્રહાલયનો બ્લોગ તમને સારો લાગ્યો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, લાઈક કરજો અને હજી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હજી પાર્ટ ટુ તમને ઘણા ઘણા અલગ અલગ વિડીયો તમને કોન્ટેન્ટ મળતા રહે. તો મિત્રો, સારા સારા એવા પાર્ટ મળતા રહેશે. આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, ખૂબ મજા આવશે. હજી આગળ મોસ્ટ કરવાની છે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. હું બોલ્યો તૈયારી કરે છે આર્મી અમદાવાદ નથી ને આવડાવલ પોલીસ વાળા નો. નાના મગજ માં દુખાવો છે, નાના મગજ માં ઓલું ન દબાય. મિત્રો, હવે આવ્યા છીએ અમે ડિપાર્ટમેન્ટ ઓફ અજગર એરું સાફ સફેટા પડીકા, પડીકા ની પડીકા. તો અજગર છે એક, અહીંયા છે ને એક, હજુ કેવું લીધું મર્મોસેટ ધામણ ધામણ છે. આપડે કાગબો કે આમાં હું લખું યર્ડ થેરાપીન, યર્ડ થેરાપીન આ કાગબો કે, પણ આમાં નામ અલગ છે. ઓલ ગેંગ બેઠી ગઈ છે, નદીના કિનારે રીલું બને છે, રીલું નદીના કિનારો. મિત્રો, હવે જઈએ છીએ અમે ભવનાથ તળેટી મંદિર, મન શ્રી હરિ ગિરિજી મહારાજ. મિત્રો, જય જય. મિત્રો, મહાદેવના દર્શન કરો શિવલિંગના. અને હમણાં તો મિત્રો, આ છે મરઘીકુંડ. અને મહાશિવરાત્રિના દિવસે જ્યારે સંતો મહંતો દ્વારા રાત્રે રવેડી કાઢવામાં આવે છે અને રવેડી નીકળ્યા બાદ ત્યારબાદ આ કુંડમાં સ્નાન કરવા આવે છે અને અમુક સાધુઓ ત્યારબાદ આ કુંડની બહાર નથી આવતા. કહેવામાં આવે છે કે સ્વયં મહાશિવ શિવ ભગવાન તેનામાં આ વાસ કરે છે અને અમુક સંતો મહંતો બહાર નથી આવતા, અદ્રશ્ય થઈ જાય છે. અને ભવનાથ મેળામાં ખૂબ જ લાખોની સંખ્યામાં માણસો આવે છે અને આ મરઘીકુંડમાં આ પરંપરા આદિ અનાદિકાળથી ચાલી આવે છે અને આ ભવનાથ મહાદેવનું મંદિર છે મિત્રો, અને ખૂબ પૌરાણિક એવો કુંડ છે. તો બસ મિત્રો, વિડીયો અહીંયા સુધી જતો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી નાખજો.